ધન્વંતરી માં અંબાના ધામે નવ વર્ષના શરૂઆત અને દીપાવલી પર્વમાં માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા લાખો યાત્રાળુઓ અંબાજી પહોંચી રહ્યા છે. આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા યાત્રાધામ અંબાજી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પરિવાર સાથે અંબાજી મંદિર પહોંચી કર્યા માતાજીના દર્શન. મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંદિરના ગર્ભગૃહમાં કરાઈ વિશેષ પૂજા. દેશ દુનિયામાં વધતા કોરોના કહેરથી માં જગત જનની રક્ષા કરે તેવી વિજય રૂપાણી દ્વારા પ્રાર્થના કરવામાં આવી. માતાજીના દર્શન કર્યા પછી વિજય રૂપાણી માં અંબાની કરી હતી વિશેષ પૂજા અર્ચના. માતાજીના આશીર્વાદ મેળવ્યા પછી માતાજીની ગાદી પર પહોંચી વિજય રૂપાણીએ મેળવ્યા ભટ્ટજી મહારાજના આશીર્વાદ અને બંધાવી રક્ષા કવચ. અંબાજીને વધુ સુવિધાઓ અને વિકાસના પથે આગળ વધારવા અંબાજી ખાતે વિકાસ ઓથોરિટીની રચના કરવામાં આવી છે, જેથી અંબાજીના રોડ રસ્તાઓ ગટર અને સફાઈ જેવી તમામ પ્રકારની સુવિધાઓને ગતિ મળશે. હાલમાં રાજ્યમાં વધતા કોરોનાના કેસોને લઈ શાળાઓ કોલેજ બંધ રાખવામાં આવશે. રિપોર્ટર સુરેશ જોશી, અંબાજી. ખાસ માતાજીના આશીર્વાદ મેળવવા આજે અંબાજી આવ્યો છું. માતાજી પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાત આપના આશીર્વાદથી સદા સલામત અને સુરક્ષિત રહે, ગુજરાતનો વિકાસ ખૂબ આગળ વધે, કોરોનાના સંક્રમણમાં ઝડપથી આપણે પસાર થઈ જાય, સૌની રક્ષા કરે એ પ્રકારે માતાજી પાસે પ્રાર્થના કરી છે. નવું વર્ષ ખૂબ જ લાભદાયક સુખમય નીવડે ગુજરાતીઓ એવા આશીર્વાદ ભાગ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે દિવાળીના તહેવારો છુટ્ટીના દિવસોમાં કોરોનાના સંક્રમણ થોડું વધ્યું છે અને એને પહોંચી વળવા રાજ્ય સરકારે છેલ્લા 2-3 દિવસમાં અનેક નિર્ણયો અને પગલાં લીધા છે. ખાસ કરીને કોરોનાનું સંક્રમણ વધે નહીં, લોકો વધુ ચુસ્તતાથી નિયમોનું પાલન કરે અને એટલા માટે અમદાવાદમાં સાવચેતીના ભાગરૂપે આપણે આજે રાતથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ પણ નાખ્યો છે. અમદાવાદમાં સર્વેલન્સને પણ વધારો કર્યો છે, ટેસ્ટિંગમાં વધારો કર્યો છે આપણે, અને હોસ્પિટલ એને પણ જે રીતે કેસો ઘટતા હતા તો અમુક જગ્યાએ આપણે બેડ ઓછા કર્યા હતા એ બેડ પાછા વધાર્યા છે, જેથી કરીને કોઈ વ્યક્તિ સારવાર વગરનું ન રહે, કોઈ વ્યક્તિને બેડ ન મળે એવું ન બને એટલા માટે અનેક પગલાઓ પણ આપણે ઉઠાવ્યા છે. આપણે આજથી 20 દિવસ પહેલાં 23 તારીખથી ધોરણ 9, 10, 11, 12 અને ફાઇનલ ઇયર કોલેજમાં અને પીજીમાં આપણે સારા કોલેજ ચાલુ કરવાના હતા, ત્યારે પણ કીધું હતું કે આપણો આ પ્રકારની તૈયારીને પ્રયાસ રહે જેથી કરીને બાળકોનું અભ્યાસ બગડે નહીં, બોર્ડની એક્ઝામમાં છોકરાઓ પ્રિપેર્ડ બને. પરંતુ ત્યારે પણ આપણી વાતચીતમાં ચોકસાઈ બધા અને ગાઈડલાઇનના નિયમોનું પાલન થાય એની તૈયારીઓ પણ કરી હતી અને ત્યારે એ પણ કીધું હતું કે સમય ઉચિત આપણે જે તે સમયે નિર્ણય કરીશું. એટલે ગઈકાલે આપણે નિર્ણય કર્યો છે કે હાલ પૂરતું હમણાં સારા કોલેજ ચાલુ ન કરવી એ નિર્ણય મુકુબ કરીએ છીએ. આવનારા દિવસોમાં પરિસ્થિતિ સારી બનશે ત્યારે પુનઃ આપણે વિચાર કરીશું. આ રીતે કોરોનાના સંદર્ભમાં સરકાર કટિબદ્ધ છે, તંત્ર આખું કામે લાગેલું છે, લોકોએ ગભરાવાની પણ જરૂર નથી, પરંતુ લોકો સાવચેત રહે અને આપના માધ્યમથી લોકોને વિનંતી પણ કરું છું
કે ત્રણ વસ્તુ જે આપણે નિયમ કર્યો છે, 100% લોકો માસ્ક પહેરે પહેરે ને પહેરે, અને હવે જે માસ્ક નહીં પહેરે એના ઉપર આપણે કડક કાર્યવાહી અને દંડની જોગવાઈનું પાલન કરવાની સંપૂર્ણ સૂચના પોલીસને આપણે આપી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ભીડ એકત્રિત ન થાય અને અવારનવાર હાથ સેનેટાઈઝ થાય, આ પ્રકારે લોકો જો નિયમોનું પાલન કરશે તો અવશ્ય આપણે આમાં કોરોનાને હરાવીશું અને ગુજરાતને જીતાડીશું. એટલે મારી લોકોને વિનંતી છે કે નિયમોનું ચુસ્ત પાલન લોકો કરે અને સાવચેતી રાખે અને આપણે ઝડપથી એમાંથી બહાર નીકળીશું. આપણે ઓથોરિટીની પણ રચના કરી દીધી છે, આવનારા દિવસોમાં આપણે એને બરોબર ઓથોરિટીને આપણે લાગુ કરીને અંબાજીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ અને ઓવરઓલ આખું એડમિનિસ્ટ્રેશન અને વ્યવસ્થા, મંદિરની ભવ્યતા, એને આપણે આગળ વધારવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. ગુજરાતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ છે, ફરી એકવાર જે રીતની અફવાઓ છે કે ફરી એક વખત ગુજરાતમાં લોકડાઉન આવી શકે, નહીં, લોકડાઉનની કોઈ વાત નથી. સાવચેતીના પગલા રૂપે વીકેન્ડ શબ્દ છે, શનિ રવિ આપણે અમદાવાદ પૂરતું કરફ્યુ રાખ્યો છે, પરંતુ પોલીસ કાર્યવાહી, માસ્ક નહીં પહેરનારો ઉપર દંડ, ભીડ ન થાય, આ બધી સાવચેતી માટે કડકમાં કડક અમલવારીનો પણ આદેશો આપ્યા છે.